राजकोट जिल्लाना उपलेटा तालुकाना खाखी जाड़िया गामे वैजनाथ मंदिर पासे रहता कोड़ी जितेंद्र भाई कंबोडियाना 25 वर्षीय पत्नी लीलाबेन जितेंद्र भाई कंबोडिया તેના બે પુત્રો પૈકી મોટો 5 વર્ષીય પુત્ર રાજ જીતેન્દ્રભાઈ તથા નાનો 3 વર્ષીય પુત્ર મનીષભાઈ જીતેન્દ્રભાઈ સાથે પોતાના ઘરમાં રસોઈ કરતા હતા ત્યારે પ્રાઇમસ ફાટતા ત્રણેય લોકો ગંભીર રીતે દાઝી જતા ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બે પુત્રોને સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર આપી રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા જ્યારે લીલાબેનને પ્રાઇવેટ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને પણ વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા જ્યાં રાજકોટ ખાતે તેમના ત્રણેયના કરુણ મૃત્યુ નિપજ્યા હતા નાના એવા ગામના કોળી સમાજમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી બનાવનું સાચું કારણ જાણવા મળેલ ન હોય પરંતુ સાથે આવેલા લોકોના જણાવ્યા મુજબ ઘરનો દરવાજો અંદરથી બંધ હોય એ દરવાજો તોડી ત્રણેયને દાઝેલી હાલતમાં બહાર કાઢ્યા હતા જેથી આ શંકાસ્પદ બનાવ લાગી રહ્યો છે પોલીસ દ્વારા આ અંગે સાચી હકીકત મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે આજ રોજ હોસ્પિટલમાં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે પ્રાઇવેટ હોસ્પિટલ ઉપલેટામાં લીલાબેન કંબોડિયા અને રાજ અને મનીષ આ ત્રણ જણાને ખાખીજાળિયા મુકામે ત્યાં બર્ન્સ થવાથી એટલે એક્સિડેન્ટલ બર્ન્સ થવાથી તેમને સારવાર માટે અહીંયા હોસ્પિટલમાં લાવેલ હતા એમાંથી બે છોકરાને સરકારી હોસ્પિટલ મનીષ અને રાજ ને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલા હતા અને લીલાબેન કંબોડિયાને હોસ્પિટલમાં અહીંયા ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવેલા હતા એમને વધુ સારવાર માટે વધુ રાજકોટ રિફર કરેલા છે બે છોકરાઓને પણ વધુ સારવાર માટે રાજકોટ રિફર કરેલા છે એક્ઝેક્ટ કારણની કોઈને પણ આઈડિયા હતો નહીં એને કારણે અમે એનું એક્ઝેક્ટ કારણ જણાવી શક્યા નથી અમીર પઠાણ NS ગુજરાત ન્યૂઝ ઉપલેટા